नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे पार्ट 16 सेल्वी पंकजम ए मुंबई थी आवे छे अने सेल्वी पंकजम ना द्वारा पढ़ावे छे ने जुए छे त्यां सुधी आपणे जोईए। नमस्ते कहता पेला भाई विदाई लीधी। मैं पण एमने आभार कही शिष्टाचार बताव्यो। एमने मने नमस्कार करी विदाई लीधी अने मैं आभार थैंक यू એવું કહીને આદર બતાવ્યો। મારા પ્રસન્ન ચિત્તમાં કમાળ વચ્ચે ઉભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડરાઈ ગઈ હતી। મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા ભાગ્ય લખતી હતી। હવે પેલો માણસ જે જોવા આવ્યો છે એના મગજમાં એટલી સરસ એને જોઈને જ ગમી જાયેલી હતી અને જ્યારે સ્વપ્નમાં એને કલ્પના કરી હતી એવી જે સ્ત્રી દેખાતી હતી। અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું। એ કોઈ સુંદર યુક્તિ ન હતી એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી, છતાં એ કોમળાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી। સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોહ પર સદાય વિરળતું સ્મિત સામાને આત્મીય બનાવી દીધું હતું। જો એ સુંદર નથી શ્યામ કરોડે અને યુવાની વિતાઈ ચૂકેલી હતી, છતાં એ સ્ત્રી નમણાઈ મોહક હતી, શ્યામ એવી હતી, છતાં એ સ્મિત ભાળવીને મારી સામે જોઈ રહી અને મને એ મારા મગજમાં આવી ગઈ। મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી, અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો। એ રસોડામાં ચાલી ગઈ। હું આશ્ચર્યથી છડી મળ્યો, એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો। હવે એ મને બેસાડીને પાણી લેવા જાય છે અને મારું હૃદય ગદગદ થઈ જવું એટલે કે ફૂલ્યું ફૂલીને સમાન। ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ જીવનથી સજાવેલો હતો। ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવાયેલા હતા। બીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી। એક નાની ચારપાઈ પાસે રેડિયોને કોણીઓ પડ્યા હતા। મારા મન ઉપર એક ઊંડી ઘેરી અસર પ્રસરતી બની। એક નાનો ઓરડો તો સાદો હતો પણ ખાદીની ચાદરથી ખાદીથી જ બધું સજાવેલું હતું। ગાંધીજીની મૂર્તિ હતી, બરાબર વિનોબાજીની હતી। આ બધું જોઈને એના ઉપર વધારે આકર્ષાયો। અચેતનમાં અત્યાર સુધી ભંડરાયેલી સુખી ગળ વસાવ અને કૃષ્ણા ધીમે ધીમે સળવળવા માંડી। મીઠો મીઠો શોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો, જે એ ક્ષમણા એટલે સ્વપ્ન જે હતા એ સ્વપ્ન હવે ધીમે ધીમે સાકાર થવાના હોય એમ એ અનુભવવા લાગ્યો। પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેવની ખુટકી અનુભવી, કેશમાં ગૂંથેલી મોગરાની મેનીએ વાતાવરણને લીધે સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું। એને પરિધાન કરેલી સાડી ખાદીની હતી, પરિધાન એટલે પહેરેલી સાડી એ કેવી હતી ખાદીની હતી અને એ માનવા મારું મન તૈયાર નહોતું। મોડર્ન પ્રિન્ટર્સને પણ લજ્જાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી। ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને ખૂબ અદ્રશ્ય મજબૂત તાતનાથી બાંધી રહી હતી। હું અસહ્ય બની એમાં બંધાતો જતો હતો, બલકે એ અસહ્યતાને બંધન મને ગમતા હતા। ધીમે ધીમે એની આ જે પહેરવેશ, એનું આ વાતાવરણ જોઈને હું ધીમે ધીમે એના તરફ આકર્ષવા એને જ મૌન તોડ્યું। મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉજી હશે, તમારા મોના ભાવ જોઈ હું સમજી ગઈ હતી। હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી, MSc હોમ સાયન્સમાં મેં ત્યાં કર્યું હતું। ડિગ્રી લીધા બાદ મેં 1.5 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી। બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું બધું શેરું બની ગયું હતું, મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ કંઈ મીઠું મીઠું હશે। એને મને સામેથી ચૂપ મૌન જે હતું એ મૌન તોડીને કહ્યું કે તમે મને ગુજરાતી ભાષા સાંભળીને નવાઈ લાગતી હશે, કેમ કે હું વડોદરામાં રહી ભણી અને ત્યાં નોકરી કરી અને બધાની વચ્ચે મને ગુજરાતી પણ આવડી ગયું હતું। એને લગાર એક શોખ થતો હોય એવું એના વર્તન પછી મને લાગ્યું નહીં,
એની બોલવાની ચાલવાની અને વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ અને સૂચન બે હું સમજી ગયો હતો, મને ગમ્યા હતા. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું, તમને મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી. હવે પેલું કે છે, તમારી બોલીમાં જે મીઠાશ છે એવી મેં કોઈ ગુજરાતીમાં સાંભળી નથી. અને મને તમારા પ્રત્યે માન એટલું બધું વધી ગયું છે, બરાબર, કે તે એને પોતાને આનંદનો કોઈ પાર નહોતો. તમારી વાત સાચી છે, પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ મળો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાય હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ, હું ભોજનનો પ્રબંધ કરું છું. હવે વાત એવી સમજી ગઈ, હવે એને એવું કહ્યું કે પારકાના મોઢે આપણી ભાષા બહુ સારી લાગે છે, તમે લાંબી મુસાફરીમાંથી આવ્યા છો, તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો. અને નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓ અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. હું મનોબોલ મૂલ્યો કેવી સરસ ચતુરાઈ, એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો. એને મનમાં વિચાર્યું કે એકબીજાને મળવાનો કેવો મોકો, તરત એને પૂછપરછ ન કરી થોડો આરામ કરવાનું કીધું. એટલે આ એની નમ્રતા અને ગજમાં ભરી. એ પછી એ ક્રિયાઓ બતાવતા હું પંકજની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદગી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. એને કીધું, એના મનમાં એવા વિચાર, એ આગળ માણસ પથારીનો આડો પડેલો છે, વિચાર કરી રહ્યો છે કે એનામાં કોઈ જ દંભ નથી, એકદમ નિખાલસ કોઈ કિતાબ જોયું. ત્યાં એક શંકા કે રે ભાઈ, તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું, તું એને સ્વીકાર્યા બનશે, થોડી બેચેની થઈ, વિચારોમાં અથવા તમને ઘણ ડુંગાવી હોય. સાંજ મજાની હતી, હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટા મારતો હતો ને આવી. હવે એમને વિચારો કર્યા કે મને એ ગમે છે પણ હું એને ગમીશ, એવા વિચારોમાં વિચારો મેં સ્ટોરી ગયો. સાંજ પડી ગઈ અને પોતે ફ્રેશ થઈ લોબીમાં આટા મારવા લાગી. આટલે સુધી ખબર પડી? જય જય ભારત.